ઘટેલા વરસાદ હોય પછી વરસાદ ન હોય તો ભેજનું પ્રમાણ વધી જાય છે બરાબર આ રીતે હોય છે તાપમાન ભેજનું પ્રમાણ વરસાદની ઝડપ સોરી વરસાદ પવનની ઝડપ વગેરે સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન બને છે આ વિધિમાં સમાયેલી હોય છે તાપમાન હોય છે ભેજનું પ્રમાણ હોય છે વરસાદ હોય છે પવનની કેટલી ઝડપ આ બધી જે પરિસ્થિતિ દર્શાવે છે તેની હવામાન કહેવામાં આવે છે તાપમાન ભેજનું પ્રમાણ અને બીજા પ્રજાઓને હવામાનના મૂળ તત્વો કહે છે એટલે વસ્તુ જોડાયેલી હોય છે કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દરરોજ અઠવાડિયે બદલાતું રહે છે તેથી આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ આજે હવામાન ઘણું ભેજવાળું છે તો બપોરનો થાય છે બરાબર અથવા તો ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું એટલે કે તો કે ગરમી થાય છે હવામાન એ એવી જટિલ ઘટના છે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે હવામાન છે એ તો કે થોડા સમયમાં એમાં ફેરફાર આવી શકે છે કેટલીકવાર એવું પણ બની શકે છે કે સવારે તડકડી કરી હોય પરંતુ બપોરના સમયે અચાનક ચક્કી વાળો ઘેરાઈ જાય છે જેમ કે ચોમાસામાં બનતું હોય કે ભાઈ આજે તો આપણે સવારે તડકડી કરવું છે તો ઘણું બધું તો કે આપણે વસ્તુ છે એમાં તો કે ઘણી વાર વસ્તુ કોઈ સૂકવાની હોય પણ બપોર થાય ને અચાનક જ વાતાવરણમાં પલટો આવી જાય છે ભારે વરસાદ પડવાનો શરૂ થાય છે અથવા તો ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય છે ઘણી વાર વરસાદ પડે અને ઘણી વાર તો કે ગાયબ થઈ જાય અને ઘણી વાર તો તડકો નીકળે છે હવે અનુભવમાંથી જરૂરમાંથી પસાર થયા છે આપણે ખબર છે કે આ બધી વસ્તુ આપણે અનુભવેલી છે પછી આપણે કીધું છે કે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી હવે આમાં આપેલું છે કે ત્રીજી ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયના અરવલ્લી શિલોંગમાં નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ આકૃતિ 7.2 છે એમાં આવેલો છે જે આપણે જોઈએ હવે તમે પેજ નંબર 70 ઉપર જોઈ શકો છો કે તમને છે હવે x ને y ધરી છે એ તમને ખ્યાલ છે આપણે આલેખની ચિત્ર કરતા હતા આટલે તો કે x ને y ધરી છે ઉપરની છે ઊભી છે એ y ધરી કહેવાય છે આડી છે x ધરી છે તારીખ છે x ધરી ઉપર 3 થી 9 સુધી છે પછી તાપમાન છે 21 થી 27 સુધીનો આપેલું છે હવે જુદી તારીખે તાપમાન કેવું છે તો કે જુદું છે જેમ કે Thank you.
कचरे थे। जो तुमने समुद्र कांठा का विस्तार कर रहता हो तो तुमने अनुभव कर से कि तुम्हारा स्थान हवामान ये रण प्रदेश अथवा तो पहाड़ी प्रदेशों ना हवामान करता जुदा जुदा पड़े। એટલે કે મેં જુદા જુદા પ્રદેશમાં આપણે રહેતા હોઈએ